ભુજ ખાતે ગઈકાલે સાંજે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કચ્છ સંસદીય મત વિભાગની સામાન્ય ચૂંટણી 2019 દરમિયાન સમગ્ર કચ્છમાં ચૂંટણીની પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય તે માટે નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર અભિષેક કૃષ્ણ અને ડૉક્ટર કુમારી આભા ગુપ્તા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને કચ્છના ARO પૂર્વ અને પશ્ચિમ વિભાગના પોલીસ વડાઓ અને જિલ્લામાં નિયુક્ત 21 નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા કચ્છ લોકસભા મતદાર ક્ષેત્ર માટેની ચૂંટણી કામગીરી માટે તંત્ર દ્વારા હાથ ધરાયેલી વિવિધ કામગીરી અને પ્રક્રિયાનો ઉલ્લેખ કરી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ વધારવા સ્વીપ કાર્યક્રમ હેઠળ કરાઈ રહેલી કાર્યની જાણકારી આપી હતી. જનરલ ઓબ્ઝર્વર અભિષેક કૃષ્ણ અને ડૉક્ટર કુમારી આભા ગુપ્તાએ આદર્શ આચારસંહિતા AMC-MC ની કામગીરી કચ્છના ક્રિસ્ટલ બૂથ સહિતની જાણકારી મેળવી હતી અને ઓબ્ઝર્વરને સમયસર અહેવાલ મોકલવા જણાવ્યું હતું. બેઠકના પ્રારંભે નાયબ ચૂંટણી અધિકારી MA પ્રજાપતિએ પ્રેઝન્ટેશનના માધ્યમથી સમગ્ર કચ્છની લોકસભા બેઠકની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, DRDAના નિયામક MK જોશી, ARO અને ભુજ પ્રાંત RJ જાડેજા, અંજાર પ્રાંત વિમલ જોશી, મુંદ્રા પ્રાંત અવિનાશ વસ્તાણી સહિતના પ્રાંત અધિકારીઓ અને નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી મામલતદાર SV ચમાર સહિત ચૂંટણી શાખાના નાયબ મામલતદાર પુલિન ઠાકર અને PG સોલંકીએ બેઠકની કામગીરીની સુચારુ વ્યવસ્થા સંભાળી હતી.